જામનગરના જોડિયા ગ્રામ્ય પંથકમાં કળિયુગને પણ શરમાવે એવી ઘટના સામે આવી છે અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની અગિયાર વર્ષની સગીરાએ પોતાના પિતા પર જ દુષ્કર્મનો આરોપ લગાડ્યો છે પીડિતાની માતા કોઈ કામસર વતન ગઈ હતી જ્યારે પીડિતા તેના પિતા પાસે રહી હતી દરમિયાન જ ચાર દિવસમાં પિતાએ પોતાની સગીર પુત્રી પર બે વખત દુષ્કર્મ કર્યું હતું પીડિતાએ ફોન કરી તેની માતાને તાત્કાલિક તેની પાસે આવી જવા જણાવ્યું હતું માતા પરત આવ્યા પછી પીડિતાએ આ કહી હતી જે સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પીડિતાની માતા તથા આરોપીની પત્નીએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે નરાધમ પિતાને ઝડપી લીધો હતો જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર દિવાળીના તહેવારો પર રાત્રે આઠ થી દસ દરમિયાન માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે હવાનું તથા અવાજનું પ્રદૂષણ ફેલાવતા લૂમવાળા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે ઉપરાંત હવામાં ઉડાડવામાં આવતા ગુબ્બારા જેવા ચાઇનીઝ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ફરીથી ઉચકાયો છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છ દર્દીઓના મૃત્યુ થયા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા પંદર કેસ સહિત જિલ્લામાં કુલ ચોવીસ કેસ નોંધાયા છે